तो हवे आपने जणावी दईए के आतंकनो आका एवो अल जवाहिरी कोण हतो? तो अल जवाहिरी 1951 में इजिप्तना मध्यम वर्गीय परिवार में जन्म्यो हतो अने बाळपणथी ज ते कट्टरपंथी विचारधारा थी खूब ज प्रभावित हतो अने आज विचारधारा छेक सुधी तेना मन में रही थी। 14 वर्षनी उम्र में मुस्लिम ब्रदरहूड साथे ते जोड़ायो अने 15 वर्षनी वये ते पहली वक्त जेल में गयो हतो। त्यारबाद 1974 थी काहिरा थी तेणे MBBS कर्यु। वर्ष 1974 में MBBS कर्या बाद 1978 में मास्टर ऑफ सर्जरी पण तेणे करी, एटले के तेणे जे अभ्यास कर्यो त्यारबाद इजिप्तियन इस्लामिक जिहाद एटले के EIJ संस्था तेणे बनावी। 1981 में इजिप्तना राष्ट्रपतिनी हत्यामां पण तेनुं नाम सामे आव्युं अने 1984 में साउदी अरेबमां लादेन साथे तेणे पहली वक्त मुलाकात करी। 1985 में लादेन साथे पाकिस्तानना पेशावरमां पण अल जवाहरी रह्यो अने त्यारबाद 1998 अने 99 में EIJનું અલકાયદામાં તેણે જોડાણ કરી દીધું। લાદેન સાથે મળીને તેણે અનેક પ્રકારના આતંકી ષડયંત્રો પણ રચ્યા અને સાથે અમેરિકામાં થયેલા 9/11ના હુમલાનો તે માસ્ટર માઇન્ડ ગણાય છે। ઉપરાંત લાદેનના મોત બાદ તે અલકાયદાનો મુખ્યા બની ગયો અને અત્યાર સુધી તે અલકાયદા ચલાવતો રહ્યો। અમેરિકાએ $2.5 કરોડનું તેના માથે ઇનામ રાખ્યું હતું। તો અલ જવાહરી કે જેને અમેરિકાએ ઠાર કર્યો છે, હવે બતાવીએ કે કેવી રીતે તેને ઠાર કરવામાં આવ્યો। ગુપ્તચર એજન્સીઓએ તેની પળેપળની જાણકારી મેળવી લીધી હતી અને ત્યારબાદ અલ જવાહરી જ્યારે તેના ઘરની બાલ્કનીમાં ઊભો હતો તે જ સમયે અમેરિકા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો। રવિવારે તે ઘરની બહાર આવ્યો અને ડ્રોન હુમલા મારફતે તેને ઠાર કરી દેવાયો। ડ્રોનથી 2 હેલફાયર મિસાઇલ તેના ઘર ઉપર છોડવામાં આવી અને ઘણા મહિનાથી આ અલ જવાહરી ઉપર CIA નજર રાખી રહી હતી અને આખરે અમેરિકાએ તેના દુશ્મનને ઠાર કર્યો। આપણે જણાવી દઈએ કે 9/11નો એક કારમો દિવસ 9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં હુમલો થયો અને આ આતંકી હુમલામાં 2,977 નાગરિકોના મૃત્યુ થયા હતા। અલકાયદાના હુમલામાં 93 દેશના લોકોના મૃત્યુ થયા અને તેના જ કારણે અમેરિકા ત્યારથી ધૂંધવાયેલું હતું। વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં 2,753 લોકોના તે સમયે મોત થયા હતા, તો પેન્ટાગોન પર થયેલા હુમલામાં 184 લોકોએ જીવ ગુમાવ્યા હતા। જે પ્લેનને ક્રેશ કરાયું તેમાં પણ 40 જેટલા જે યાત્રાળુ હતા તેના પણ મૃત્યુ થયા હતા અને ત્યારબાદ 31 જુલાઈ 2022ના રોજ અમેરિકાએ આખરે કાબુલમાં ડ્રોન સ્ટ્રાઇક કરીને અલકાયદાના ચીફ અયમાન અલ જવાહરીને મોતને ઘાટ ઉતારી દીધો છે। ત્યારે ચર્ચા હવે થવા લાગી કે અલકાયદાનો ચીફ કોણ બનશે। અલકાયદાના ચીફને લઈને ચર્ચાઓ તેજ બની છે અને તેમાં FBI મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ સૈફ અલ અદેલનું નામ સૌથી આગળ છે। તમને જાણીને નવાઈ લાગશે કે અલકાયદાનો ચીફ બનવા માટે આ સંગઠનમાં અનેક ખૂંખાર આતંકીઓ તૈયાર છે, પરંતુ તેમાં સૌથી આગળ સૈફ અલ અદેલનું નામ છે। તેની પાછળ પણ એક કારણ છે। લાદેનના મોત બાદ અદેલ જવાહરીનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ હતો અને અમેરિકાએ પણ સૈફ અલ અદેલને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો છે। અમેરિકાએ અદેલ પર $10 મિલિયન એટલે કે 78 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે। જે પણ અદેલની માહિતી આપશે તેને અમેરિકા આ રકમ આપશે। કહેવામાં આવે છે કે સૈફ અલ અદેલ જ અલકાયદાનો પ્રમુખ બનશે। FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ સૈફ અલ કાયદાની મિલિટરી કમિટીનો પણ ખાસ સભ્ય છે। આતંકી સંગઠનમાં સૈફ અલ અદેલનું ખૂબ જ મોટું નામ છે। લાદેન અને જવાહરીનો તે સૌથી નજીકનો વ્યક્તિ મનાય છે। સૈફ અલ અદેલ અંગે વધુ જાણકારી સામે નથી આવી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે ઇજિપ્ત સાથે સંબંધ ધરાવે છે।